આ મારા બેટાનું નેટ કેમ નહીં આવતું હોય? આ નેટે તો પથારી ફેરવી નાખી. આપણે જ્યારે નવરા હોય ને ત્યારે જ નેટ નું આવતું હોય. અમથું તો ભૂકા કાઢતું હોય નેટ. શું કરવું હવે? આ ફોને તો હૈદ કરી. અરે કાય એતલ બહુ, શું આ ફોન આરે માથાકૂટ કરો છો? આ જો ને દાદીમાં, અમથું તો નેટ ભૂકા કાઢતું હોય અને અત્યારે નેટ નથી આવતું વાપરવું છે તો. તો એ એતલ બહુ, ફોનમાં નેટ ન આવતું હોય તો ફોન સાઈડમાં મૂકી દેવાય ને. આપણું જીવન કાંઈ ફોન ઉપર તો હાલતું નથી. આ ફોન ઉપર તો નથી હાલતું, પણ દાદીમાં અત્યારે ફોન વગર નથી હાલતું. હા એતલ બહુ, અત્યારે તો આ મોબાઈલે તે આખું જીવન ગોટાળે ચડાવી દીધું છે. કોણ ક્યારે શું કરી નાખે છે એ જ નથી ખબર પડતી. કોણ ક્યારે શું વિચારે છે, શું કરી નાખે છે એ જ નથી ખબર પડતી. અને આવું બધું કરવાનું જો કોઈ કારણ હોય તો એ છે આ ફોન. એવું ન હોય હો દાદીમાં, ફોનમાં તો સારું આવે નરવું આવે, પણ કોને કેવું જોવું હોય એ તો એના ઉપર આધાર હોય ને. હા દીકરી, એ તો છે જ. લઈને ધમલી માને મળતી જાઉં. અરે ગાંડુ, હું તો મસ્તી કરું છું, બાકી તારા સાસુ માં પણ આ ધમલી માં જેવા જ છે. હા દીકરી, એ તો જે દીકરી ને દીકરી બનતા આવડતું હોય ને એની સાસુને તો માં બનવું જ પડે છે. પણ અત્યારે તો આ મોટા ભાગના લોકો માનવા તૈયાર જ નથી. અત્યારે તો બધાને તાત્કાલિક બધું જોતું હોય છે. બસ અત્યારે તો બધાને એમ જ થાય છે કે હું કહું ને એમ જ કરે, અને પોતે એમ વિચારે છે કે આ દુનિયામાં મને જ ખબર પડે છે. પણ હકીકતમાં દીકરી, બધાને બધી ખબર પડતી જ હોય છે કે આપણે શું સવી અને શું નથી. બસ આપણે એકને જ નથી ખબર પડતી કે આપણે શું સવી. હા ઓ દાદીમા, તમારી વાત એકદમ સાચી છે. સાસુમાં કોના? હા ઓ, મને ખબર છે. બહુ ઉડમાં નીચી રે. કા તને કઈ વાંધો છે? જો નો સહન થતું હોય ને તો ઘરે રહેવાય. દાદીમા, કંઈક બળવાની વાઈસ આવતી હોય એવું લાગે છે કે નહીં? હા, એ તો જેના નાક ખરાબ હોય ને એને આવે. અરે મારી દીકરીઓ, આ તમે ભયા ક્યાંથી ક્યાં જવા માંડ્યું? અરે ના ના દાદીમા, આ તો અંબાઈ નાનપણની બેનપણીયું રહ્યું ને, એટલે આવી મસ્તી તો કરતા જ હોવી છે. હા ધમલીમાં, અંબાઈ એકબીજાનું ક્યારેય ખોટું નથી લગાડતા. હા દીકરીઓ, જો આ મસ્તી હોય તો કાંઈ જ વાંધો નથી. પણ હા, આવી મસ્તી ક્યારેય સાચી ન થઈ જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું. ના ના દાદીમા, હું છે ને આ મયુરીનું બોલેલું ધ્યાનમાં કોઈ દી લેતી જ નથી. હા ઓ ધમલીમા, હું પણ આ મારી બેનનું બોલેલું ક્યારેય ધ્યાનમાં નથી રાખતી. વાહ મારી દીકરીઓ, વાહ. તમારા બહેના માવતરને લાખ લાખ વંદન છે કે તમને આવા સારા સંસ્કાર આપ્યા છે. તો એ શું હાલે છે મયુરી? હાલવામાં તો મારું બધું બરોબર જ હાલે છે, પણ મારું એક સપનું છે કે ખૂબ રૂપિયા કમાવા છે અને ખૂબ પૈસા વાળું થવું છે. અને પૈસા વાળા થાય ને એટલે બધાય ગરીબની સેવા કરવી છે. સરસ વિચાર છે મયુરી. શું સરસ વિચાર છે? એમ કહી તું રૂપિયા વાળી થઈ જઈશ? અને હા, જે રૂપિયા વાળું થઈ ગયું છે ને એ ગરીબને મદદ કરવાનું તો ઠીક, પણ એની હામુંય નથી જોતું. બધાય હરખા ન હોય હો, બીજા ભલે ન જોતા હોય પણ હું જોઈશ. હા એ તો બધાય રૂપિયા વાળા ખરાબ ન હોય. આ જગતમાં ઘણા લોકો એવા છે કે જે ગરીબની સેવા કરે જ છે, પણ જે સેવા કરે છે ને એની વાતો બહુ ઓછા માણસો કરતા હોય છે. સાચી વાતો તો જે ખરાબ કરે છે ને એ ની જ થાય છે. જો મયુરી, દાદીમાં ભલે ગમે તે કે, પણ તું છે ને ખોટા સપના જોવાનું રવા દે. હા એક શરતે તું રૂપિયા વાળી થઈ, એક પણ જો બે નંબરનું ફાવે ને તો. અરે ના રે ના, મારો બાપ એવા હરામના પૈસા મારે ન જ જોતા.
અને એવા હરામના પૈસેથી મારે રૂપિયાવાળું પણ નથી થવું. જો રૂપિયાવાળું થવું છે ને તો મારી ઈમાનદારી અને મારી મહેનતથી જ થવું છે. તો થઈ રહ્યું પૈસાવાળું થવાનું, એટલે ખોટા સપના જોવાનું રવા દે અને જે કરતી હોય ને એ કર. અરે હેતલો, ક્યારે કોઈની આશાને મરાય નહીં પણ એને હિંમત અપાય. સાચું છે ધમલીમાં તમારું, હું સાચું છે કરતી જરાય સાચું નથી. અરે ના હેતલો, જે સપના જોવે છે ને એ જ સાકાર કરી શકે છે. જેને મહેનત કરવી છે ને એ જ સાચા સપના જોવે છે. પણ હા, જેને ખાઈ પીને રખડવું છે ને એને ખોટા સપના ન જોવાય. કારણ કે મહેનત કર્યા વગર ક્યારેય સપના સાકાર નથી થતા, અને જે મહેનત કરે છે ને એના સપના ક્યારેય અધૂરા નથી રહેતા. અને હા દીકરી, જેને ઈમાનદારીથી કમાવવું છે ને એ સપના જોવે ને તો કોઈ જ પાપ નથી. બાકી મયુરી દીકરી, તું મહેનત કર, તારું સપનું જરૂર સાકાર થાય છે. હા ધમલીમાં, હું મારું સપનું સાકાર કરવા માટે જ મહેનત કરું છું. પણ દાદીમાં, આ મયુરીજી કહે છે ને એ એનું સપનું પૂરું કરવામાં ને કરવામાં એ આખી પૂરી થઈ જાય છે. અરે ના એતલ બહુ, જે માણસ સારા કામ કરવા માટે મહેનત કરે છે ને એ ક્યારેય પૂરા નથી થતા. કેમ કે સારા કામ કરવાવાળા એ ભગવાન પોતે હોય છે, અને જેનો રથ જ ખુદ ભગવાન હકાલતા હોય એ અર્જુનને હારવાની ક્યાં બીક જ હોય છે. માટે મયુરી દીકરા, મારા આશીર્વાદ તારી હારે જ છે કે તારું સપનું જરૂર પૂરું થાય છે. હા મયુરી, આ તારું સપનું પૂરું કરવામાં હું તારો કાયમ સાથ આપીશ. હા બેન, જેને આટલા બધા હિંમત આપવાવાળા મળી જાય ને એને બીજી શેની ઉપાધિ ન હોય. હા દીકરી, સારા કામ કરવા માટે સારા માણસો વારે રહેવું ને એ જ જરૂરી છે. બાકી આજકાલ તો સાથ આપવાવાળા કરતાં તો પગ ખેંચવાવાળા વધારે મળે છે. માટે જ દીકરી, આપણે આપણા કામને જ ધ્યાનમાં લેવું જોઈએ, બીજાની વાતોમાં ક્યારેય આપણો સમય ન ખરાબ થવા દેવો. પણ હા મારા વાલા, જેને પરસેવો પાડવાની તેવડ હોય ને એ જ સપના જોઈજો. જો સપના જોઈશો તો જ સાકાર થશે. જય દેવા દાદા.